હેલો ફ્રેન્ડ્સ, આઈ હોપ કે તમે બધા મજામાં છો અને ખુશ હશો. તો આજે આપણે જોવાનું છે તમિલનાડુ, ભારતના 29 રાજ્યોમાંથી એક રાજ્ય જે તમિલનાડુ વિશેની માહિતી. તો મિત્રો, આ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કે જેથી કરીને તમામ સ્ટુડન્ટ કે જે બીજા જે ગવર્મેન્ટ જોબ સ્ટુડન્ટ કે તૈયારી કરે છે તેમને પણ ઉપયોગી બને. તો મિત્રો, અમારી ચેનલ કે આપણી જે પણ ચેનલ છે તેને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં બેલ છે તેના પર ક્લિક કરવાથી અમારા આવનારા વિડીયોની માહિતી તમને મળતી રહેશે. ખુશ રહો મિત્રો, આજુબાજુ સાફ સફાઈ રાખવી. મિત્રો, જોઈએ સ્થાપના દિવસ તમિલનાડુનું. 14 જાન્યુઆરી 1969. લોકસભાની બેઠકો 39, રાજ્યસભાની બેઠકો 18 અને વિધાનસભાની બેઠકો 234. લોકસભાની 39, રાજ્યસભાની 18, વિધાનસભાની 234. લોકસભા, રાજ્યસભા અને વિધાનસભા, વિધાન પરિષદ નથી અને તમિલનાડુમાં વિધાન પરિષદ નથી. તો જોઈએ તમિલનાડુના હાલના રાજ્યપાલ અને મુખ્યમંત્રી, તમિલનાડુના હાલના રાજ્યપાલ અને મુખ્યમંત્રી વિશેની માહિતી. રાજ્યપાલ કોણ છે? ચેન્નામનેરી વિદ્યાસાગર રાવ અને મુખ્યમંત્રી પલાની સ્વામી તેમના મુખ્યમંત્રી છે તમિલનાડુના. જિલ્લા, તમિલનાડુના કેટલા જિલ્લાઓ છે? 32. સૌથી મોટો જિલ્લો ધર્મપુરી અને નાનો જિલ્લો ચેન્નઈ આવેલો છે. ક્ષેત્રફળ કેટલું છે? 1,30,058 ચોરસ કિલોમીટર. મુખ્ય ભાષા કઈ છે? તમિલ. તેમની મુખ્ય ભાષા કઈ છે તમિલનાડુની? તમિલ. તેમની વસ્તી 2011 પ્રમાણે 7,21,47,030 વસ્તી છે. અને પુરુષની વસ્તી 3,61,37,975, જ્યારે સ્ત્રીની વસ્તી 3,60,99,055 સ્ત્રીની વસ્તી છે. વસ્તી ગીચતા 555, કેટલી છે? 555. વસ્તી વૃદ્ધિદર 2001 થી 2011 સુધીમાં વસ્તી વૃદ્ધિદર કેટલો હતો? 16.1 વસ્તી વૃદ્ધિદર છે. લિંગ પ્રમાણ 996. લિંગ પ્રમાણ કેટલું છે? 996. સાક્ષરતા દર કેટલો છે? 80.1 ટોટલ. અને પુરુષનું સાક્ષરતા દર 86.8% અને સ્ત્રીનું 74.4%. હાઈકોર્ટ અને રાજધાની કઈ જગ્યા આવેલી છે? ચેન્નઈમાં. બંને ચેન્નઈની અંદર આવેલી છે. તમિલનાડુનું ભૌગોલિક સ્થાન 8.4 ઉત્તર અક્ષાંશથી 14.1 ઉત્તર અક્ષાંશ અને 76.15 પૂર્વ રેખાંશથી 80.21 પૂર્વ રેખાંશની વચ્ચે ભૌગોલિક સ્થાન આવેલું છે. પડોશી રાજ્ય ક્યાં ક્યાં છે? કેરળ આંધ્રપ્રદેશ અને કર્ણાટક તેમના પડોશી રાજ્યો છે. રાજ્ય પક્ષી કબૂતર. રાજ્ય પશુ કયું છે? નીલગિરી તાહર રાજ્ય પશુ છે. રાજ્ય વૃક્ષ પાલમેલ પારમ. હવાઈ મથકો ક્યાં આવે છે? મંદુરાઈ, ચેન્નઈ, તિરુચિરાપલ્લી, કોઈમ્બતુર અને સલેમ તેના હવાઈ મથકો આવેલા છે. મુખ્ય નદીઓ કઈ છે? કાવેરી, ગોમતી, તામપણી, વેલ્યુર, મુક્તા, પોઝિયાર, ચિત્તર, પાલર, વેગાઈ અને ફ્રડમ તેને મુખ્ય નદીઓ આવેલી છે. તેના મુખ્ય બંદરો કયા છે? નાગપટ્ટિનમ, તતી, કોરિન અને ચેન્નઈ તેના મુખ્ય બંદરો છે. બીજા પણ નાના ઘણા ખરા બંદરો આવેલા છે. તેના પર્વતો, મુખ્ય પર્વતો ક્યાં ક્યાં છે? મુખ્ય પર્વતો દોદા બે એ તો શિખર છે. પર્વતો પાલની, નીલગિરી, ઇલાયરી અને મલયગીરી તેના મુખ્ય પર્વતો છે. તે પર્વતી શિખર કયો છે? પર્વતી શિખર દોદા બેટ. લોકનૃત્ય કયું છે? તેમનું લોકનૃત્ય કાવડી, કુમકી, પિના કોલટાનમ, ભરતનાટ્યમ, કરાગ્રમ, કોલટમ,
તેમના મુખ્ય લોકનૃત્ય છે. તેમના તહેવારો કયા કયા તહેવારો છે? માલ્લમ, મલ્લાપુરમ, જલ્દીકટ્ટી, ચિતીર, મહામાધમ ને પોંગલ તેના મુખ્ય તહેવારો છે. તેની મુખ્ય જોવાલાયક સ્થળો છે. તેમના મુખ્ય જોવાલાયક સ્થળો છે ચેન્નઈ, મંદુરાઈ, કન્યાકુમારી, રામનાથ સ્વામીનું મંદિર, તિરુવનંતપુરમ, મહાબલીપુરમ, વિવેકાનંદનું સ્મારક, નીલગિરી પર્વત, તંજાપુરી અને ઊંટી તેના મુખ્ય તહેવારો છે. મિત્રો, આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં, અને ન ગમ્યું હોય તો નીચે કોમેન્ટ અવશ્ય કરજો, જેથી કરીને તમામ સ્ટુડન્ટ કે જે માહિતીથી અજાણ છે તેમને પણ ઉપયોગી બની. મિત્રો, આ વિડીયોને લાઈક વધુ ને વધુ કરો, સબસ્ક્રાઈબર અને શેર પણ કરો. અમારી ચેનલને શેર કરવાથી, લાઈક કરવાથી અને આવનાર વિડીયોની માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, અને બાજુમાં તેના પર બેલ છે જેના પર ક્લિક કરવાથી અમારા આવનાર વિડીયોની માહિતી તમને મળશે. મિત્રો, ખુશ રહો, આજુબાજુ સાફ સફાઈ રાખવી. સ્વચ્છ ભારત, જય હિન્દ.